બે હાથ જોડી વિનંતી છે મિત્રો, દરેકર દરેક સભ્ય આ વિડીયો અચૂક સાંભળે અને દરેક મિત્રો સુધી આપણા સગા સંબંધીઓ સુધી આને શેર કરે. તમ તો સૌને જય સ્વામિનારાયણ. નામથી પાણા તરે, આપણે તો માણા છીએ બરાબર, એટલે પ્રથમ આપણે ધૂન બોલાવી. સારું, એટલે વાત કરી મિલિનભાઈએ. મુખ્ય સારાંશ તો એવું જ હતું ને કે મોગરાના ફૂલથી લઈને વેશ્યાના ફૂલથી લઈને કે વ્યક્તિની ટોટલ અવેરનેસ જોઈએ, સંપૂર્ણ જાગૃત અવસ્થા, ખાવા પીવામાં બધી જ વસ્તુમાં વિવેક બુદ્ધિ, આ કરાય ન કરાય બરાબર, આ હોય તો વ્યક્તિ શરીરથી મનથી આત્માથી તંદુરસ્ત રહે. પણ આપણે વાત કરવાની છે આરોગ્યની. આપણે હમણાં જ વાત કરી, પેલા કયા ડૉક્ટરની જે તમે વાત કરી, ગુજરાતની આપણા ભરૂચ શહેરની અંદર એક ડૉક્ટર છે માનસિક બી જે ટ્રીટમેન્ટ કરે છે. હરરોજની એમની 160 પેશન્ટોની ઓપીડી છે. તમને જાણીને આશ્ચર્ય થશે, છેલ્લા માત્ર 6 મહિનાથી 50% બાળકો આવે છે માનસિક બીમારીના. પરમ દિવસના જ ન્યૂઝ છે, આપણા ભરૂચની અંદર 9 વર્ષની દીકરીને હાર્ટ એટેક આવ્યો. 9 વર્ષની, તમે જો કોઈ મેડિકલ ટર્મ સાથે જોડાયેલા છે વિદ્યાર્થીઓ હશે એમને ખબર હશે, કોઈ પણ માતાના દીકરીના શરીરની રચના આવી હોય એને 45 વર્ષ નીચે હાર્ટ એટેક આવે જ નહીં, પરંતુ અત્યારે આવે છે. ભરૂચની અંદર છેલ્લા 4 જ મહિનાની અંદર ડાયાલિસિસ કરતા પેશન્ટોની અંદર 25% બાળકો નોંધાયા છે. ના કોઈ સામાન્ય વસ્તુ નથી, અતિ 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 ભયાનક વસ્તુ તરફ આપણે ગુજરાતની જનતા જઈ રહી છે. એનું જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ગુજરાત રાજ્ય રેડી ટુ ઇટ પેકેટબંધ વસ્તુઓના ખાનપાનની અંદર, બજારમાં વેચાતા તમામ વસ્તુના ખાનપાનની અંદર પ્રથમ સ્થાને છે. હું છેલ્લા 6 વર્ષથી ભરૂચની અંદર ક્લિનિક ચલાવું છું. છેલ્લા 1.5 વર્ષની તમને વાત કરું, 1.5 વર્ષની અંદર નાના બાળકો ડાયાલિસિસ, ડાયાબિટીસની પ્રોબ્લમ, કેન્સરની પ્રોબ્લમ, કિડની ફેલ્યોરની પ્રોબ્લમ, અસ્થમાની પ્રોબ્લમ, ચામડીના રોગોની પ્રોબ્લમ, આ છેલ્લા માત્ર બે વર્ષ પહેલા આ સમસ્યા આટલી બધી નહોતી, પરંતુ છેલ્લા 2 વર્ષની આ સમસ્યા અનેક ગણી વધી છે, અનેક ગણી. એટલે સભ્ય સમાજના લોકોએ, જાગૃત નાગરિકોને અને થોડા સંવેદનશીલ સંસ્કારી પરિવારો હવે ચેતવાની જરૂર છે. કારણ કે આપણે વડવાઓ કહી ગયા ને, સંતો કહી ગયા, જેવું અન્ન ખાય એવો ઓડકાર હોય. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા શુદ્ધિ. એટલે આપણે જગતની અંદર 2 જ વસ્તુને આપણે બ્રહ્મ કીધી, જે આપણે એમણે નામ લીધું શબ્દ બ્રહ્મ, બરાબર, શબ્દને આપણે બ્રહ્મ કીધો અને અન્નને બ્રહ્મ કીધું. આના સિવાય છે કોઈ ત્રીજી વસ્તુ કે જેને આપણે બ્રહ્મનું બિરુદ આપ્યું હોય? કોઈ નથી. શબ્દને આપણે બ્રહ્મ કીધો અને આહારને આપણે બ્રહ્મ કીધો. એટલે હવે આહાર એટલી હદે આપણો બગડી ગયો છે કે જો હવે જાગૃત નહીં રહી તો ત્રીજી આપણી તમારા ઘરમાં જે નાની પેટી ઉછરી રહી છે ને એ ભયાનક ગતિ તરફ આગળ વધી રહી છે. અને આ લોકોનું ટાર્ગેટ છે જગતના ધનાઢ્ય 10 થી 12 પરિવારોનું એક ગ્રુપ છે, અને એનું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર છે. અને આવનારા સમયની અંદર સૌથી મોટામાં મોટી કોઈ બીમારી હોય ને, મંચ ઉપર બેઠું છું છતાં મારે બોલવું પડે છે, એ ઇન્ફર્ટાલિટી છે, બાળકો પેદા નહીં થાય. એટલે આ લોકો હવે ભારતમાં એ લોકોને પરમિશન મળતી નથી, જાપાનમાં એ લોકોને પરમિશન મળી ગઈ, કોરિયામાં પરમિશન મળી ગઈ, ત્રીજા રાષ્ટ્રનું મને નામ ખબર નથી. યંગ લોકોએ યુટ્યુબમાં વિડીયો પણ જોયો છે, 35 મિનિટની આખી ક્લિપ છે. 30-30 હજારના એવા મોટા હોસ્પિટલો બનાવવાના છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીથી બાળકો પેદા થશે, અને એ બાળકોની અંદર દાળ ભાત શાક રોટલી કરતા એને નિરોગી રાખવા માટે, હેલ્ધી રાખવા માટે અથવા તેનું શરીર ટકાવવા માટે ગોળીઓની જરૂર પડશે. આ હદે હવે આપણી જનરેશન જઈ રહી છે. એમાંથી બચવું હશે ને તો આહાર શુદ્ધ હશે તો બચી શકીશું, ને એ લોકો આવી સંખ્યા વધે એટલા માટે આપણો આહાર બગાડ્યો છે. છેલ્લા 3 વર્ષની અંદર જ સર્વે એવું કહે છે કે બાળકોની અંદર ભયાનક રીતે આ પેકેટબંધ વસ્તુનું ખૂબ ચલણ ચાલ્યું છે, અને એ ચલણની અંદર આપણે ક્યારેય વિચાર્યું નથી કે કેવી રીતે બને છે, એની અંદર શું નાખવામાં આવે છે. જ્યારથી રશિયા અને યુક્રેન આ બે વચ્ચે જ્યારે યુદ્ધ થયું એટલે પામ તેલ મોંઘું થયું, તમને ખ્યાલ હશે બરાબર, કારણ કે આપણે ઇમ્પોર્ટ કરીને લાવતા હતા મલેશિયાથી, એટલે 2 આંખલા બાંધે તો નુકસાન બહુ બધે થાય, અને એ નુકસાનમાં શું થયું કે પામ તેલ મોંઘું થયું, એ તો ખરાબ જ હતું, પરંતુ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર ખાણીપીણીના ગુજરાતીઓ શોખીન આપણે, બરાબર. હવે આ ધંધા તો બધાએ ચાલવા જોઈએ. તમે જેટલી પણ બેકરી પ્રોડક્ટ જોવો છો, જેટલી પણ બેકરી પ્રોડક્ટ બ્રેન્ડેડ બાય બ્રેન્ડેડ તમે કંપનીનું નામ લઈ લો, બરાબર, 2 જ વસ્તુમાં માં ઘરે ભાખરી રોટલી બનાવે તો મોણમાં તેલ નાખે, પરંતુ તમે જે કંઈ બેકરી પ્રોડક્ટ આપણે ખાવ છો બજારમાં વેચાતી તમામ એવી વસ્તુ કે જેમાં તેલ વપરાય છે, આ લોકોએ નવી વસ્તુ આવિષ્કાર કરી છે જેને જીલેટિન મટન ટેલો અથવા તો પોર્ક મીટ કહેવાય છે. દુનિયાની અંદર સૌથી વધારે બીફ ખવાય, ગૌમાંસ, અને સેકન્ડ નંબર ઉપર પોર્ક મીટ ખવાય, સુવરનું માંસ ખવાય, પણ એની આંતરડાની ચરબી ક્યાંય વપરાય નહીં, એને બોઇલર કરીને પ્રોસેસ કરવી પડે, અને બધી બેકરી પ્રોડક્ટોમાં, ફરસાણોની અંદર, આપણે જે કંઈ પેકેટબંધ વસ્તુઓમાં ખાઈએ છીએ ને, એમાં બહુ વપરાય છે. સવાલ હું તો કહું માત્ર સાકાર માંસાહારનો પણ નથી, પરંતુ બાળકની બોડીએ ડાયજેસ્ટ ન કરી શકે, શરીરની અંદર સુવરની ચરબી જાય તો શરીરનું તાપમાન જ્યારે 40 ડિગ્રી કરતાં પ્લસ થાય તો હજી પચી શકે, નહીંતર ના પચી શકે. આપણા શરીરનું તાપમાન 37 થી વધે જ નહીં. એટલે બાળકને મેગી ખવડાવો તો પહેલા એને તાવ લાવો, તાવ આવશે તો હજી મેગી પચશે, નહીંતર નહીં પચી શકે. અને દર
हर रोज भारत नी अंदर 12 करोड़ पैकेट वेचाय छे, 12 करोड़ एवरी डे, एनामांथी 15% करता वधारे हिस्सो गुजरात नो छे। એટલે બાળકને આપણે શું ખવડાવી રહ્યા છીએ આપણે જરા વિચારીએ। એટલે તમામ પેકેટબંધ વસ્તુની વાત છે, તમામ પેકેટબંધ વસ્તુ વત્તા આજે પેકેટબંધ વસ્તુ ખવડાય છે। હમણાં આપણા ભરૂચના જ એન્જિનિયરિંગ કોલેજ છે ને, બરાબર, ત્યાં એક આપણા એક પરિચિત ભાઈ રહે છે, જોબ કરે છે ત્યાં, એની છોકરીને અચાનક બીમાર પડી, હાજી નથી થતી એટલે સિવિલ લઈ જવી પડી, સિવિલ લઈ જઈને ત્યારે ખબર પડી એને બોન મેરો કેન્સર છે। તમને ખબર છે 9 વર્ષની દીકરીના મા બાપનું શું કે, પપ્પા મને દવા આપીને મારી નાખો, આ પેન મારાથી સહન નથી થતું। અને હરરોજ 22 કેસ નોંધાય છે સિવિલ હોસ્પિટલમાં બધા જ ગુજરાતના, આ તો નોંધાય છે એની વાત છે, નાના નાના કેટલા હશે જે નહીં નોંધાય। બોન મેરો કેન્સર એટલે ખબર છે વ્યક્તિ કેટલી પીડા હદે ભોગવતું હોય, અને બહુ વધી રહ્યું છે, કારણ કે આ પેકેટમાં જે કંઈ વસ્તુ આપણે ખાઈએ છીએ એની ઉપર સલ્ફર ડાય, મમ્મી ઘરે ચેવડો બનાવે તો અઠવાડિયા 10 દિવસમાં હવાઈ જાય। તમે મમરાનું પેકેટ પણ તોડજો, એની મેન્યુફેક્ચરિંગ ડેટ વાંચજો ક્યારે બન્યું છે, તમે જ્યારે ઉપભોગ તોડો ત્યારે વાંચજો, 4-6 મહિનાનો સમય છે ત્યારે પણ એ કકરું ને તાજું લાગશે, શું કરવા લાગે, એની ઉપર સલ્ફર ડાયોક્સાઇડનો સ્પ્રે કરેલો હોય, અને એ જ્યારે તમારા શરીરની અંદર જાય, શરીર અંદર ભયાનક ડ્રાયનેસ લાવે, આપણા હાડકાની અંદર જે બોન મેરો બિલકુલ ખતમ કરી નાખે। તમારા બાળકો જે સ્કૂલે જાય છે, દર શનિવારે પીટીનો ક્લાસ હોય છે, પૂછજો, દર શનિવારે એક્સરસાઇઝ ને એવું કરાવતા હોય, ગુજરાતની અંદર બાળકો અંગૂઠા સુધા નથી પકડી શકતા, સૂર્ય નમસ્કાર તો દૂરની વાત રહી, એ લોકોને જ્યારે પેલી એક્સરસાઇઝ કરાવે, આમ કરવાનું આમ કરવાનું નથી બાળકો કરી શકતા, શરીર અંદર એટલી હદે હાર્ડનેસ આવી ગઈ છે કે હમણાં જ સર્વે થયું છે, સારી સારી સ્કૂલોના બાળકોની અંદર પણ ડ્રાયનેસ વધી છે, રુષ્કતા વધી છે, આ શુક્રા વધી, અને રુષ્કતા માત્ર શરીર સુધી નહીં મન સુધી વધી છે, એટલા માનસિક બીમારીના બાળકો બહુ વધવા ચાલ્યા। એટલે બજારમાં વેચાતી તમામ પેકેટબંધ વસ્તુ ઉપર હવે અંકુશ જો આપણે નહીં લઈએ ને તો આ પેઢીને આપણે ખોઈ બેસીશું, અને ખરેખર ખોઈ બેસીશું, અને પૂરેપૂરું ટાર્ગેટ છે 2030 સુધીમાં આવે ને ત્યાં સુધી 50% યંગ પોપ્યુલેશનને નપુંસક બનાવી દેવી છે। તમે રોટલી ખાઓ, દાળ ભાત શાક રોટલી ખાઓ, ઋષિમુનિઓ કહી ગયા કે 7 વસ્તુની અંદર ડિવાઈડ થાય, રસ રક્ત રસ રસ રક્ત માંસ મજા મેદ અસ્થિ શુક્ર છેલ્લે બને, પરંતુ આ બધી જે વસ્તુ ખાવામાં આવે ને 3 વસ્તુ બને, 4થી વસ્તુથી આગળ વધે જ નહીં। એટલે જો તમે સુરતમાં જાજો ક્યારે, સુરતમાં બહુ બધા બ્રિજ છે, હે ને, સૌથી વધારે ઓવરબ્રિજ સુરતમાં, કારણ કે ટ્રાફિક વધારે, જગ્યા ઓછી, તમે એના જે જે ઓવરબ્રિજ છે એના એની નીચે જે પિલરો છે એમાં એડવર્ટાઇઝમેન્ટ વાંચજો, સૌથી વધારે IVF સેન્ટરોની છે, કારણ કે આપણું ખાનપાન બહુ બગડ્યું, ગુજરાતીનું ખાનપાન બહુ બગડ્યું, ગુજરાત કરતાં 3 ગણા મોટા રાજ્યો યુપી બિહાર છે એમાં આટલી હદે ખરાબ ખાનપાન નથી। એટલે બજારમાં વેચાતી તમામ પેકેટબંધ વસ્તુ ઉપર જો હવે આપણે જાગૃત થઈને પૂર્ણવિરામ નહીં મૂકીએ તો આપણે એક બહુ મોટી યુવા પેઢીને, બાળકોની પેઢીને ખરેખર ખોઈ બેસીશું, બરાબર। અને આહાર બગડે ને એટલે મન બગડે જ, આહાર બગડે એટલે મન બગડે, એમને કહેવત ન બન્યું, કહેવત યુગ સદીઓની યુગોના અનુસંધાનથી આવે, બહુ રિસર્ચ થયું ત્યારે જે કહેવત આવે। એટલે આપણા આપણા કલ્ચરમાં, આપણા ધર્મમાં ભોજન ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો હતો કે આપણે શુદ્ધા જમીનમાં પાકેલું કાંદા લસણ પણ નથી ખાતા, કારણ કે તામસિક છે, તો આ કેમિકલોની તો વાત જ દૂરની વાત રહી। વિચાર કરો કે શરીરની માતા બહેનોની કેવી સક્ષમ ઈશ્વરે પ્રકૃતિ બનાવી કે ન જ આવે હાર્ટએટેક, પરંતુ હવે આવવા લાગ્યા, કારણ કે કયા સ્તરે જેના બધી કેમિકલો કામ કરતા હશે। એટલે બજારમાં વેચાતી જેટલી પણ પેકેટબંધ વસ્તુ છે એના ઉપર હવે ખાસ પૂર્ણ વિરામ મૂકીએ। બીજું, હવે જેટલા પણ સોફ્ટ ડ્રિંક આવ્યા છે, નવું આવ્યું છે ને, સ્ટ્રિંગ આવ્યું છે ને, બરાબર, બહુ આજકાલ ચાલે છે, છોકરાઓ પીવે છે, તમે વાંચજો એની અંદર, એની અંદર 71.5 એ 250 ગ્રામની બોટલ છે, એની અંદર 71.5 મિલીગ્રામ કેફિન છે એક જ બોટલની અંદર। હવે એટલું કેફિન જ્યારે શરીરની અંદર જાય, અલ્કોહોલ જેટલું કેફિન શરીર અંદર જાય, પણ એ કેફિન કેવું હોય, એ કેફિન કેવું હોય, સીધું તમારા મન ઉપર અસર ના કરે, એટલે તમને નશો કે પેલા અલ્કોહોલ જેવો ના ચડે, પણ એનાથી શું થાય ખબર છે, શરીરમાં આપણે જો ઊંઘીએ ત્યારે સારી આપણને ભજનમાં રસ પડે, શું કરા રસ પડે, ઈશ્વર આપણા શરીર અંદર એક હોર્મોન, આપણે કેમ બીજા બધા નથી ભજનમાં આવતા, તમે બધા કેમ આવ્યા, બરાબર, શા માટે આપણે કે ના હરિભજન કરવું જોઈએ, ફાલતી વસ્તુ ના, શું કરવા, ઈશ્વર આપણા મસ્તિષ્કની અંદર એક હોર્મોન્સ બનાવે જેને ડોપામાઇન કહેવાય, યુવાઓને ખબર હશે, એ વિવેક બુદ્ધિ આપે, આ કરાય આ ન કરાય, મારે ભજન સંભળાય, મારે ફાલતી વસ્તુ ન જોવાય, મારે સારા સંસ્કાર, આ જે સંસ્કાર જેને કહે છે એ કેવી રીતે મનથી ડેવલપ થાય, એ કેવી રીતે નિર્માણ થાય, સારી વસ્તુ કરવી ખરાબ વસ્તુ ન કરવી એ ડોપામાઇન હોર્મોન્સ છે ને એ નક્કી કરે, સારી ઊંઘ આવી, સારો સ્વભાવ આવો, ગુસ્સો ન કરવો, બરાબર। આ અત્યારે બાળકો ખૂબ હાઇપર એક્ટિવ થવા લાગે, હું તમને એક વિડીયો મોકલીશ હમણાં કે બાળકો કેટલી હદે પહેલાં બગડવા લાગ્યા, કારણ કે આ વસ્તુ જ્યારે શરીરની અંદર જાય, આ બોન મેરો અને ડોપામાઇન આ એવી બે વસ્તુ છે કે નવી બને નહીં, આપણે માતાના ગર્ભમાંથી જેટલી લઈને આવ્યા એટલાથી જ આપણે સર્વાઈવ કરવાનું હોય, અને એક આટલું કેફિન જ્યારે શરીરની અંદર થાય ત્યારે શું થાય, આ હોર્મોન્સનું સિક્રેશન વધે, એટલે બાળકને માનસિક આનંદ આવે, અને અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે સ્ટ્રિંગ વેચાય છે, સૌથી વધારે, એમાં લખ્યું છે કે આટલું કેફિન છે, તમે કેસ કરો તો હારી જાઓ, અમે તો લખ્યું છે, આપણે મૂર્ખા છીએ એક પીવે છે, અને બાળકોમાં બહુ અત્યારે ચલણ ચાલુ છે, અક્ષય કુમાર જાહેરાત કરે છે વે પીતો નથી, એને તો 50 કરોડ મળ્યા એક જાહેરાતના, બરાબર, એને તો આમ કરવાના 20 કરોડ મળી જાય છે, આપણે ચાલે જ બધું, એટલે આપણે તો વ્યસન નથી જ કરતા,
પરંતુ આપણને ખબર નથી કે પેકેટબંધ વસ્તુ આટલી હદે ઘાતક છે. આજે જ આપણે તુલસીધામનો ઢાળ ઉતરતા પેલું નવું કોમ્પ્લેક્સ બન્યું, ડોર્મિનોઝનું ઓપનિંગ થયું. બરાબર, ગુજરાતની અંદર બહુ વધી રહ્યું છે, કારણ કે ગુજરાતીઓ આપણે થોડી ઈશ્વરની કૃપાથી થોડી સંપત્તિ આપણે વધારે મળી, પરંતુ એ સંપત્તિ આપણી અવળી જગ્યાએ જઈ રહી છે ખાનપાનની અંદર. બરાબર, એટલે આની ઉપર પૂરું આપણે પૂર્ણ વિરામ મુકાવીએ. બજારમાં જે કંઈ આપણે ખાનપાન ખાઈએ છીએ, હવે એક નવા નવા કેમિકલ આવ્યા છે, MSG, યુવાનોને ખબર હશે, મોનોસોડિયમ ગ્લુટામેટ. બરાબર, MSG કરતા હવે ઘાતક કેમિકલ આ લોકોએ નિર્માણ કર્યું છે, ગોબર સોલ્ટ. બધી જ જગ્યાએ લારીઓમાં વેચાય છે, બધી જ જગ્યાએ. તમે કોઈ પણ ચાઇનીઝની લારીમાં જાઓ, ખૂણાકમાં વ્હાઇટ કલરનો ડબ્બો હશે, વાટકો હશે, એમાં સફેદ કલરનું પાણી હશે. બરાબર, યા તો ગોબર સોલ્ટ હશે, યા તો MSG હશે. હાજીનો મોટો આપણે બધાએ સાંભળ્યું છે. બરાબર, હાજીનો મોટો કંપનીનું નામ છે, પ્રોડક્ટનું નામ નથી. પણ કને ક્યારેક કેમ કે આપણે કહેવાય કે ઝેરોક્સ તો કંપનીનું નામ છે, સાચો શબ્દ છે ને કે ફોટોકોપી. પરંતુ આ આપણ બધા નથી આની 10 ઝેરોક્સ કરાવતો હોય, પણ ઝેરોક્સ છે કંપની નેમ. એને કામ શું છે કે ફોટોકોપી કરવાની છે. એમ હાજીનો મોટો કેવું સર્વિસ આપી છે વિચાર કરો, ચટાકેદાર જ લાગે તમને જે ખાવતે. એટલે હાજીનો મોટો ચાઇનાની કંપની છે, ખબર છે, એની પ્રોડક્ટ ચાઇનામાં પ્રતિબંધિત છે, આપણે બધે જ વેચાય છે. અને આ બધી જે વસ્તુ જાય હાજીનો મોટો, એ કોઈ પણ તમે કોઈ પણ પ્રોડક્ટ લઈ લો, પાઉંભાજી લઈ લો, બેકરી પ્રોડક્ટ લઈ લો, કોઈ પણ જગ્યાએ બધી જગ્યાએ વપરાય, બધી જ જગ્યાએ. પહેલાં જો વડીલોને ખબર હશે, આપણે યુવાઓને ખબર નહીં. પહેલાં જે આપણે જે બ્રેડ ખાઈએ છીએ, પાઉં ખાઈએ છીએ, પહેલાં રિપ્લેસ થતા, હવે નથી થતા. માનો કે 4 દિવસ જૂની બ્રેડ હોય તો પેલો આવીને લઈ જાય અને પેલો નવી બ્રેડ આપી દે. હવે આવું કશું જ નહીં, કારણ કે આધુનિક વિજ્ઞાને કેમિકલ બનાવ્યું છે જેને એલોક્ઝન કહેવાય. એ તમામ મેદાવાળી વસ્તુમાં વપરાય, ખરાબ જ ના થાય. નાના નાના બાળકોમાં ડાયાબિટીસ શા માટે આવી, આપણને ખબર છે કે વડીલોને થતી, સ્વાભાવિક છે. આથી 5 વર્ષ પહેલાં જ આપણે વધા નહીં, ખાલી 5 વર્ષ પહેલાં જોવો તો આટલો હતા જ નહીં, પણ તો આટલી બધી સ્પીડથી શા માટે વધ્યા? કારણ કે એટલું હદે કન્ઝપ્શન આ બધી વસ્તુનું વધ્યું. એલોક્ઝન તમારા શરીરમાં જાય એટલે સ્વાદુપિંડ કામ કરતું જ બંધ થઈ જાય. સ્વાદુપિંડ કે જે આપણને બધાને ડાયાબિટીસથી બચાવે, પેનક્રિયાઝ આપણું. અને મેદાનો ઉપયોગ એટલી હદે બધે વધ્યો છે બધી જ વસ્તુઓની અંદર. તમે વડાપાઉં ખાઈ લો, તમે મેગી ખાઈ લો, તમે જે કંઈ વસ્તુ ખાતા, બધી જ વસ્તુ આ વપરાય છે. અને સૌથી ઘાતક વસ્તુ, આપણે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે, તમે એક્સરે કરવા લઈ જાઓ, ત્યારે જો પેશન્ટને જ લઈ જાવ દે ને, સાથે આવીને ના પાડે. બરાબર, કારણ કે પેલી એક્સરેની જે કિરણો નીકળે બહુ ઘાતક હોય, તો બધાને નથી જવા દેતા કંઈ. વત્તા પેશન્ટને પણ જેટલા ભાગનું એક્સરે લેવાનું ત્યાં પ્લેટ મૂકે, જે એક્સરે પાડવાવાળો છે એ પણ કાળા કપડા નીચે ઢંકાઈ જાય, પછી તમારો ફોટો પાડે. તો તમને શું લાગે, આ લેઝની વેફરની હતી કે મહિલાઓ કા પેપર પાડતી હશે? બધા લેસર ટેકનોલોજી આવી ગઈ બધી જગ્યાએ, આટલી પતલી ચિપ્સ કેવી રીતે કપાય છે? એટલે સામાન્ય બટેકાની વેફર પણ હવે સુરક્ષિત રહી નથી. અને એમાં જે કંઈ તમે સ્વાદ લાવવા માટે જે વસ્તુ વપરાય છે, ક્યારેક જોવો તો ખરા. આપણે હવે આપણે તો સમજદાર વ્યક્તિ છે, આપણે જોવું જોઈએ, પરંતુ આ લોકો હવે નવી સિસ્ટમ લાવે, ઈ કોડિંગ અને આઈ કોડિંગ સિસ્ટમ. એટલે આ જે ઘાતક વસ્તુ નાખે છે કે મેગીની અંદર પોર્ક મીટ નાખેલું હોય, સુવરનું માંસ નાખેલું, અંદર બને જ નહીં, પ્રિઝર્વેટિવ તરીકે અને ટેસ્ટિંગ લાવવા માટે નાખવી પડે. પરંતુ આ બધા લોકો હવે ઈ કોડિંગ સિસ્ટમ લાવ્યા. જેમ કે આપણું બાળક સ્કૂલે જતું હોય તો એનો રોલ નંબર હોય ને, એનો રોલ નંબર બાળકને ખબર હોય, ક્લાસ ટીચરને ખબર હોય, બધું મમ્મી પપ્પાને ખબર હોય, ક્યારેક કોઈ પણ ખબર હોતી નથી, મમ્મી પપ્પાને ખબર હોય, એના મિત્રોને ખબર હોય, આખા ભરૂચને ના ખબર હોય, પરંતુ છતાં પણ એક ક્લાસરૂમમાં એ બાળકની આઈડેન્ટિટી એનો રોલ નંબર છે. બરાબર, તો આ લોકોએ શું કર્યું કે આપ જે કંઈ પેકેટબંધ વસ્તુ ખાઈએ છીએ એમાં બધા લોકોએ કોડિંગ સિસ્ટમ નાખી. તમે કોઈ પણ પેકેટ લેજો, ઓલ ઓવર પેકેટબંધ, સામાન્ય મમરા તમે લઈ લેજો, એની ઉપર લખ્યું છે, ABCDનો ઈ લખ્યો છે, પછી કોઈ આંકડો લખ્યો છે, અથવા ABCDનો આઈ લખ્યો છે, પછી કોઈ આંકડો લખ્યો હશે. એ આંકડો શું દર્શાવે છે? ઘાતક રસાયણવાળા કેમિકલો નાખેલા છે, પણ કોડ સિસ્ટમમાં નાખેલા છે. જેમ પેલા ક્લાસરૂમમાં એનો રોલ નંબર, મતલબ એ બાળક, એવી જ રીતે એ કેમિકલના કોડ કે જે આપણને કોઈને ખબર પડે નહીં. શું નાખેલું એ લખવું કમ્પલસરી છે, કઈ લેંગ્વેજમાં નાખવું પડે એ કમ્પલસરી નથી. એટલે તમામ પેકેટબંધ વસ્તુ ખરીદતા પહેલાં વાંચવું, તો કહું ખરીદો જ નહીં. અને એમાં થોડું હવે આપણે સ્ટ્રિક્ટ બનવું પડશે, કારણ કે ગુજરાતની અંદર બહુ વધી રહ્યું છે આ બધી વસ્તુ. એટલે કાલે હોઈ શકે કે તમારું બાળક પણ, હમણાં આપણે ભરૂચની જ અંકલેશ્વરની જ વાત કરું, અંકલેશ્વરમાં ગયા શનિવારે જ એક બાળક સ્કૂલમાં રમતા રમતા પડી ગયું. બરાબર, માત્ર 4th ધોરણમાં જ ભણતો તે છોકરો. એને હોસ્પિટલે લઈ ગયા, એનું જ્યારે શુગર લેવલ ચેક કર્યું ને, 450 શુગર હતું સાહેબ એનું, 450. હવે 450 શુગર થાય ને એટલે બાળકને ગોળીઓ ના આપવી પડે, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જ ચાલુ કરવા પડે. એ બાળક અત્યારે 34 યુનિટ ઇન્સ્યુલિન લે છે. આટલા નાના બાળકને 4-4 ઇન્જેક્શન ડ્યુટી ઉપર આપવા પડે, કેવી રીતે તમે આપશો? એટલે એક ફરિયાદ આપણે કહીએ છીએ, માનતું નથી, ઇન્જેક્શન લેવાનું નહીં માને, ત્યારે રોતા રોતા પણ આપવું પડશે. એના કરતાં બેટર છે કે પેકેટની ન આપવાની પહેલામાં બાળક રોવે એ સ્વીકારી લો. હોઈ શકે કે બાળક રોવે, લલચાય, બધું જ થાય, પરંતુ આ બાબતે હવે આ જો સ્ટ્રિક્ટ નહીં થાય ને, તો હોઈ શકે કાલે તમારે પણ સ્કૂલેથી ફોન આવે કે તમારું બાળક પહોંચી ગયું છે, ફટાફટ હોસ્પિટલે પહોંચો. અને પેલી બાળકી હમણાં ડેથ થઈ ને, એ એમ્બ્યુલન્સ પણ ના આવી શકી. અને હરરોજ આપણે એ વિડીયો જોઈએ જ છે. બરાબર, કે ગરબા રમવામાં પણ હવે તમારે ઇમરજન્સી ગોઠવવી પડે. બરાબર, તો આપણે કઈ હદે નીચે હેલ્થના મામલામાં કેટલી નીચે સ્તરે આપણે આવી ગયા છે, અને આવું જાણી જોઈને કરવામાં આવે છે. કારણ કે 18મી સદી જેમ રશિયાની ને ઇંગ્લેન્ડની હતી,
19મી 20મી સદી અમેરિકાની હતી, એ લોકોને ડર છે કે 21મી સદી ભારતની હશે, કારણ કે ભારતના યુવાનો બધા કરી શકે એમ છે, પરંતુ આ લોકોને ખોખલા કરી નાખવાના છે. એટલે તમારું આપણું કલ્ચર જોઈ લો, જે આપણું સાચું કલ્ચર, આપણું સાચું હેલ્થ, બધી જગ્યાએ સાચી ઇન્ફોર્મેશન તમારા સુધી આવશે જ નહીં, નકામી બધી જ ઇન્ફોર્મેશન આપણા સુધી આવતી રહેશે. એટલે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા શુદ્ધિ. આહાર એ શુદ્ધો સત્વ, એટલે સાત વસ્તુ જે બને ને, રસ રક્ત માંસ મજ્જા મેદસ્થી શુક્ર, આ સાત સત્વ છે. ધ્રુવા એ મીન્સ બુદ્ધિ. આવું શાસ્ત્રો પહેલા લખી ગયા અને આપણા વડવા હવે દેશી ભાષામાં સમજાવી ગયા, ભલે કોઈ સ્કૂલ કોલેજમાં એ લોકો નતા ગયા. એ જેવું આહાર ખાવા, જેવું અન્ન, એવો ઓડકાર. અને અત્યારે ઓડકાર બધાને આપણા ખરાબ થઈ રહ્યા છે. સિવિલની અંદર પર ડે 4 બાળકોની આંતરડાની સર્જરી થાય છે, એવરેજ સિવિલની અંદર. ખાલી કાંઈ ગવર્મેન્ટ ઓફિસ રે એટલે ત્યાં રજીસ્ટર બધા આંકડા કંપર આવતા હોય, બીજી ઘણી જગ્યાએ થતી હશે. મેગી ખાધા પછી 8-8 કલાક સુધી ડાયજેસ્ટ થતી નથી અને એના ઘાતક પરિણામો હવે બાળકો ભોગવી રહ્યા છે અને આપણે વારે વારે હવે બધું જ જોઈ રહ્યા છે, બરાબર. પણ એનું મુખ્ય કારણ એ છે આ પેકેટબંધ વસ્તુ, આ લારી ગલ્લામાં વેચાતી વસ્તુઓ. કારણ કે કેમિકલ વિજ્ઞાન એટલી હદે આગળ વધી ગયું છે કે જે કંઈ વસ્તુ આપણે ખાઈએ, યા તો ખાટી હશે, ખારી હશે, તીખી હશે, અથવા ગાળી હશે, બરાબર. કોઈએ કડવી કે તુરી મેગી તો ખાધી નથી, ખાધી નથી, ખાધી આવી મેગી કોઈ ખાધી નથી, બરાબર. હવે હમણાં તમને ખબર હોય તો લગભગ 2 મહિના પહેલા સુધીર ચૌધરીની આખી ન્યૂઝ આવેલી એસ્પાર્ટેમ ઉપર, બરાબર. એસ્પાર્ટેમ એક એવું કેમિકલ છે કે તમે વાંચતા હશો, ફેટ વગરની શુગર, એવી શુગર કે જે તમને તમારા શરીર અંદર ફેટ નહીં બંધ વધારે દે, અથવા તો શુગર ફ્રી, સીધો સાદો શબ્દ આપણે શુગર ફ્રી આપણે બહુ સાંભળેલું. જ્યાં શુગર ફ્રી હોય તે શું હોય? એસ્પાર્ટેમ હોય. એસ્પાર્ટેમ એટલે ખબર કેટલું ઘાત? તમારી પાસે 200 કિલો ખાંડ હોય ને, 200 કિલો ખાંડ હોય અને 1 કિલો માત્ર એસ્પાર્ટેમ નામનું કેમિકલ હોય તો 200 કિલો ખાંડની જરૂર નથી. 1 કિલો એસ્પાર્ટેમ કેમિકલ 200 કિલો ખાંડની ગરજ પૂરી કરે, બરાબર. અને જે જે વસ્તુ આપણે ગળી ખાઈએ છીએ, પછી બર્થડેમાં કેક લાવતા હોય, મોટે ભાગે દરેક જગ્યાએ એવું નથી કહેતો, બાકી જે જે બ્રાન્ડેડ વસ્તુઓ ખાવ છો, આપણે ચોકલેટ ખાતા હોય, કોલ્ડ ડ્રિંક પીતા હોય, તમામ મોટાભાગની ગળી વસ્તુમાં સુગરના સ્થાને એસ્પાર્ટેમ વપરાય, બરાબર. એટલે એ શું કરે? એ શરીર અંદર ભયાનક ડ્રાયનેસ લાવે. હવે બાળકની અંદર ઈશ્વરે કેવું ફ્લેક્સિબિલિટી મૂકી હોય ને, બાળક કેવું નરમ હોય, બરાબર, સ્વભાવથી શરીરથી પણ. હવે આવું વારે વારે પીવે, અને નડિયાદની અંદર બહુ મોટી કિડનીની હોસ્પિટલ છે, આપણે બધાને ખબર હશે, છેલ્લા 5 વર્ષની અંદર ડાયાલિસિસના બહુ કેસો આવ્યા કે જેમાં બાળકો છે. જનરલી બાળકોને, કારણ કે કિડની એક એવું અંગ છે જે બિચારું જલ્દી કમ્પ્લેન કરે જ નહીં, અને કમ્પ્લેન કરે ત્યારે મોડું થઈ ગયું હોય, એટલે બાળકને ડાયાલિસિસ કરાવવું પડે. હવે ડાયાલિસિસમાં બેભાન ના કરાય, કારણ કે સાયકલ હોય કોઈની 8 દિવસની, કોઈની 10 દિવસની, કોઈની 15 દિવસની. હવે દર 15 દિવસે અને પહેલાને બેભાન કરે તો છોકરું ઉઠી જ ના શકે, એટલે અનબેરેબલ પેન 3 કલાકનો 4 કલાકનો સહન કરવો પડે. અને અત્યારે બાળકોમાંથી બહુ પસાર થઈ રહ્યા છે, કારણ કે તમે 150 ml કોલ્ડ ડ્રિંક પીવો, પછી સ્ટ્રીંગ હોય, માઝા હોય, સિટ્રા હોય, થમ્સઅપ હોય, માઉન્ટેન ડ્યુ હોય, ગમે તે હોય, બરાબર. 150 ml એટલે આટલો કમથો ગ્લાસ એ આપણા શરીરની અંદર જાય તો 85 લિટર પાણીને સાફ કરવા માટે કિડની જેટલી મહેનત કરવી પડે ને, એટલી જ મહેનત માત્ર 1 ગ્લાસ કરવી પડે, 1 ગ્લાસ સાફ કરવા માટે. ગાંધીનગર સચિવાલયમાં સાહેબ પેપ્સી કોકા કોલા નથી વેચાતી, એ કોઈ પીતા નથી, તો આપણે શુકરા પીએ, બરાબર. વિચાર કરો કે તમે 85 લિટર પાણી પીશો તો 3 મહિના વીતી ગયા છે. એટલે આપણે કહે ને ક્યારેક ક્યારેક, આપણે શબ્દ વાપરીએ છીએ ઓકેશનલી, હે ને, ક્યારેક ક્યારેક જ પીએ, ક્યારેક ક્યારેક 85 લિટર પાણી પીએમ 3 મહિના વીતી જશે. એટલે વર્ષમાં માત્ર 4 વખત તમે કોલ્ડ ડ્રિંક પીવો એટલે કિડની પતી જાય. હવે ઘણી વખતે આપણને એમ થાય અમે તો પીએ કંઈ થતું જ નથી, થાય ઘણી વખતે આપણને બધું જ, અમે તો અમને કંઈ થતું નથી, એનું કારણ તમને કહી દો. ઈશ્વર આપણને એક અંગ આપ્યું છે ને, લીવર, આપણું સિક્યુરિટી ગાર્ડ છે. અજાણું વ્યક્તિ આપણે જ્યારે ઘરે આવે, આપણે તરત થોડા આવાથી આવો બેસો પધારો ચા પાણી કરીએ, પછી પૂછીએ કોણ છો, એવું તો નથી કરતા, કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું કામ છે, પૂછી એટલું તો પૂછીએ ને ભાઈ, બરાબર. કોઈનું કામ છે અજાણા વ્યક્તિને આપણે પૂછીએ, જાણીતું હોય તો બોલાવીએ, બરાબર. એટલે આપણને એમ થાય કે અમને તો કશું થતું નથી, પરંતુ આટલું બધું વધી ક્યાં કેવી રીતે ગયું? શું હોય કે આપણે જ્યારે બધી વસ્તુ શરીર, ઉદાહરણ તરીકે મેગી નાખી, કોલ્ડ ડ્રિંક પીધું, બરાબર, મેગી દાખલા તરીકે નાખી, એનો મેંદો 8 કલાક 10 કલાક મહેનત કરીને પેટ પચાવી દેશે, બરાબર. પણ પેલું જે એલોક્ઝન ગયું છે, આ ઠંડા પીણાની અંદર જે એસ્પાર્ટમ છે એ ગયું છે, આ બધા પેકેટોની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડનો જે સ્પ્રે કરેલો છે એ ગયું છે, એ ફોરેન પાર્ટિકલ્સ છે, શરીરનો હિસ્સો તો નથી. દાળ ભાત શાક રોટલી અથાણું પાપડ એ નથી, એટલે શું થાય, શરીર એને સ્વીકારે જ નહીં, એ શરીરનો હિસ્સો જ નથી, એટલે સ્ટોરેજ થાય. એ સ્ટોરેજ થયા કરે, થયા કરે, દરેકની અલગ અલગ લિમિટ હોય, હોઈ શકે કે કોઈને વધારે સ્ટોરેજ થાય, કોઈને ઓછું સ્ટોરેજ થાય ત્યારે તકલીફ પડશે, કોઈને વધારે સ્ટોરેજ થાય છે ત્યારે તકલીફ પડશે. એ ભેગું થયા કરે, જ્યાં સુધી એની ક્ષમતા છે ત્યાં સુધી સહન કરશે, પછી સીધી મોટી કમ્પ્લેન કરશે, અને મોટી કમ્પ્લેન આ બધી જે બીમારી છેલ્લે વધી ને એ. અત્યાર સુધી શુકરા નથી થતું, કારણ કે ધીરે ધીરે આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધી રહી છે. એટલું તો માનો કે રોગચાળો ઘટવાનો નથી જ, હા ના, કોઈ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી ના ગયા એ બધાને પણ ખબર હોય કે અત્યારે જે પરિસ્થિતિ છે એનાથી થોડી બગડશે, સુધરવાની જ નથી, લખી લો, હેલ્થ બાબતમાં તો નથી સુધરવાની, બરાબર. પણ આ ચપેટમાં આપણો પરિવાર ના આવે, કોઈનું પણ ના આવે, બરાબર. પણ શરૂઆત આપણે આપણા ઘરથી કરી, આ પેકેટબંધ વસ્તુ ઉપર પૂર્ણ વિરામ મૂકી.
બીજી છેલ્લે વાત, જે હાલત પાકિસ્તાનની થઈ ને, જે હાલત શ્રીલંકાની થઈ ને, એ હાલત આપણી પણ થશે. સાહેબ એક મેગીનું પેકેટ ખરીદીને એટલે બે રૂપિયા યુરોપ જતા રહે. તમે એક સ્ટ્રિંગ પીવો એટલે 3-4 રૂપિયા અમેરિકા જતા રહે. વિચાર કરો, 12 કરોડ પેકેટ હરરોજ વેચાય. આપણે આપણા દેશ સાથે ગદ્દારી નથી કરી રહ્યા, જાણતે અજાણતે. આપણે આઝાદી મળીને એમાં બહુ મોટો ફાળો હતો નોન કોર્પોરેટ મુવમેન્ટનો, અસહયોગ આંદોલન. લોકમાન્ય તિલક મહારાષ્ટ્રમાં, પંજાબની અંદર લાલા લજપતરાય, પશ્ચિમ બંગાળમાં બિપિન ચંદ્ર પાલ. આપણે કહેતા ને લાલ બાલ અને પાલ, વડીલોને ખબર હશે આ ત્રિપુટી હતી બરાબર. ત્યારે ચા વેચાતી હતી, વિદેશથી બહુ ઓછી વસ્તુ, ત્યારે ચા વેચાતી હતી. વડીલોને ખબર હશે, ચા બંધ કરી દીધી હતી લોકોએ બરાબર. તો જે વસ્તુ મારા શરીરને, મારા સમાજને, મારા રાષ્ટ્રને, બાળકોને અને મારા દેશને નુકસાન કરતી હોય એમાં જો હું સહયોગ આપું જાણતે અજાણતે બરાબર, તો એ રાષ્ટ્ર સાથે ગદ્દારી છે. એટલે આપણે પ્રયત્ન કરીએ કે આ બજારની વસ્તુઓ કમસે કમ કો બધી જ વસ્તુઓ હવે પૂર્ણ વિરામ મૂકી દઈએ. કારણ કે આટલી બધી ઘતકતા ખરેખર પહેલાં નહોતી. ભલે પાઉંભાજી પહેલાં ખાતા આટલી બધી નુકસાન નથી કરતી, પરંતુ હવે તમામ હદો વટાઈ ચૂક્યા છે. મિલાવટખોરોના બધા, માનવતા જેવું કશું રહ્યું નથી. તો પ્રયત્ન કરે બજારમાં વેચાતી તમામ વસ્તુઓ છે ને એના, અને ખાસ કરીને જો ચાઇનીઝ હમણાં બહુ ચાલ્યું છે, બાળકો બહુ ખાય હે ને મંચુરિયમના બધી વસ્તુ, એમાં એક વસ્તુ વપરાય વિનેગર, સરકો. સીધી ભાષામાં કહીએ તો નેચરલી સરકો બનાવે ને તો વડીલોને ખબર છે 365 દિવસ લાગે. એક વર્ષ થાય ને ત્યારે સરકો બને. શેરડીની સિઝન આવશે ને તો આપણે ગોળ બનાવીએ, આખું વર્ષ પછી રાખીએ છીએ. આખું વર્ષ ગોળ આપણા ઘરમાં પડ્યું રહે છે, ખરાબ નથી થતો, સુકરા ખરાબ નથી થતો, ખબર છે. એ ગોળની અંદર નેચરલી મોલાઇસિસ હોય અને એ મોલાઇસિસ એ ગોળને સાચવીને રાખે છે. પણ આ લોકો શું કરે કે 365 દિવસની ધીરજ થોડી હોય, એટલે બધું બધી જગ્યાએ ચાઇનીઝમાં જે સરકો વપરાય ને એમાં યુરિયા નાખેલું હોય. યુરિયા તેની પેલી હીટ ખૂબ વધે એટલે કશું નહીં, શેરડીનો રસ લે, ડ્રમમાં ભરે, યુરિયા નાખી દે, તમને ખવડાવી દે. એક વખત જે જમીન ઉપર યુરિયા પડે ને 8-8 વર્ષ સુધી એને અસર ના છોડે, એ આપણા બાળકોની શું હાલત કરશે બરાબર. અને ચાઇનીઝ આવ્યું એને વિચાર કરો, આજથી 10 વર્ષ પહેલાં આટલું બધું ચાઇનીઝ નહોતું, આપણે બધાને ખબર છે ભરૂચમાં. પરંતુ છેલ્લા અમુક સમયમાં જે એનું ચલણ ભરપૂર વધ્યું છે બરાબર, અને જ્યાં ત્યાં ઝોમેટોવાળા આવ્યા છે ને, ફોન કરા હોમ ડિલિવરી ઘરે, બરાબર. નાના નાના બાળકો મગાવતા થઈ ગયા, હું તો ગામડાના અંતરાળ વિસ્તારમાં ત્યાં ડિલિવરી કરવા આવ્યો, બોલો લ્યો છેક બોલાથી અંદર આપી જાય, એટલો ખરાબ રસ્તો છે. તો એ લોકો સર્વિસ પહોંચાડે બરાબર. કારણ કે એટલે હવે આ બજારુ વસ્તુ ઉપર આપણે બિલકુલ પૂર્ણ વિરામ મૂકીએ, બિલકુલ.